વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 1 માં તમારો જે પાઠ 6 છે એનું અધ્યયન કરીશું પાઠ 6 જેનું નામ છે મજા પડે મજા પડે મિત્રો આજે છે સરસ મજાનો કાવ્ય છે નાનકડો અને એમાં એક વર્ષની ત્રણ ઋતુઓની વાત કરવામાં આવી છે આ જે છે એ ઋતુ આધારિત કાવ્ય છે જેમાં એક વર્ષની ત્રણ ઋતુ એટલે કઈ શિયાળો ઉનાળો અને ચોમાસું હવડા હવડા ચોમાસું ગરમીની વાત મિત્રો અને હવે શું થયું હવે હળવી હળવી ઠંડી લાગે છે તો હવે આ જે આવ્યો એ શિયાળો છે અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે તેમ તેમ ઠંડીનું પ્રમાણ પણ વધતું જશે તો ચાલો હવે આપણે આજે આજે મજા પડે કાવ્ય છે એ ગાઈએ સૌ પ્રથમ તો તમે જે આ જોઈ રહ્યા છો ચોપડી બધા દેખાય છે બાળ મિત્રો એમાં જુઓ તમે ત્રણ પ્રકારના ચિત્ર આપવામાં આવ્યા છે પહેલું જે છે એમાં બે વ્યક્તિ તાપો કરે છે તે જે છે એ શિયાળાનું ચિત્ર છે પછી આ જે છે એ ઉનાળાનું અને આ ચોમાસાનું ચાલો હવે ગાઈએ સરસ મજાનું ગીતનું એક વર્ષની ત્રણ ઋતુઓ ઋતુઓ શિયાળો ઉનાળો અને ચોમાસુ શિયાળામાં ઠંડી બહુ પડે ગરમીથી દૂર કરવા માટે શું શું આઈસ્ક્રીમ ખાઈએ કંઈ ઠંડા પીણા પીએ
પછી ગમી વાળી કદાચ આપણે ઘરમાં જરાક ઘરની બહાર જઈએ અને પછી ઘરમાં જઈએ તેમ કે લાંબા જરાક ઠંડા પાણીથી નાહી લો એમ કરીને આપણે ગરમીથી બચવાનો કરીએ છીએ. તો અહીં આપણે ઉનાળાની વાત કરવામાં આવી છે. પછી ઉનાળામાં નાવાની મજા આવે છે. ગમી વાળી આપણે નાહીએ પછી પછી શું થાય તો કે આઈસ્ક્રીમ ખાઈએ. આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવે છે. ઠંડા પીણા પીએ છીએ અને ઉનાળામાં શું હોય છે વેકેશન પણ પડે છે. તો તમે બધા શું કરો છો? મમ્મી પપ્પા સાથે ફરવા જાઓ છો ને પણ મિત્રો? તો ઉનાળામાં ફરવાની પણ બહુ મજા આવે છે. ત્યાર પછીનું જે ચિત્ર છે એ તમે જોઈ શકો છો કે વરસાદનું ચિત્ર છે. ચાલો ગાઈએ વરસાદનું ચિત્ર. ચોમાસામાં વરસાદ બહુ પડે બહુ પડે, છત્રી ઓઢવાની મજા પડે મજા પડે, રેઇનકોટ પહેરવાની મજા પડે મજા પડે, પલળવાની મજા પડે મજા પડે. એક વર્ષની ત્રણ ઋતુઓ, ઋતુઓ જ શિયાળો ઉનાળો અને ચોમાસુ. તો મિત્રો ચોમાસામાં શું થાય તો કે વરસાદ પડે. પછી વરસાદ પડે એટલે શું થાય? તમે બધા શું કરો છો વરસાદમાં? તો બધાને વરસાદમાં મીઠાઉ ગમે છે ને બાય મિત્રો? વરસાદ ઘણો બધો પડે તો આપણે શું કરીએ છીએ? વરસાદમાં નાહીએ છીએ, છપછપિયા કરીએ છીએ. અને ઘણી વાર જો વરસાદનું પ્રમાણ વધુ હોય અને પાણી વહી જતું હોય તો શું કરીએ? આપણે કાગળની નાની નાની હોળી બનાવી અને એમાં તરાવીએ છીએ અને આનંદ માણીએ છીએ. પછી શું કરીએ? વરસાદથી બચવા માટે આપણે રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ. અને પછી રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ પછી પલળવાની કેવી મજા આવે છે. અને ખૂબ વરસાદ પડે ને ત્યારે તો શું બનાવે છે મમ્મી? ગરમા ગરમ પકોડા બનાવે છે. પણ મિત્રો ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ પકોડા ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મિત્રો અહીં જે આપનું આ ચોખ્ખો પ્રકરણ છે તેનું નામ છે મજા પડે મજા પડે એ પૂર્ણ થાય છે. અને હવે આપણે સ્વાગત તરફ વળીશું.